गुड आफ्टरनून टू ऑल माय डियर स्टूडेंट्स, केम छो बधा? हाँ, गया लेक्चर नी अंदर आपणे शुं शीख्या? कैपिटल एबीसीडी, स्मॉल एबीसीडी, पहले एबीसीडी सामे बीजी एबीसीडी अने अंग्रेजी मूळाक्षरोनू जे ए टू झेड ना अंग्रेजी मूळाक्षरो छे एनो गुजराती आपणे शीखी गया। हाँ विद्यार्थी मित्रों, हवे आजे तमारे तमारी फोर लाइननी फेरबुक काढवानी छे, पेन्सिल काढवानी छे, इरेजर अने फूटपट्टी आ बधानी साथे मारा ख्यालथी तमे મારી ક્યારની રાહ જોતા હશો અને તમે બધા તૈયાર જ હશો। તો ચાલો, જે લોકોએ ફેરબુક ન કાઢી હોય એ ફેરબુક કાઢી લ્યો। નીકળી ગઈ બધાની ફેરબુક? સરસ, વેરી ગુડ। હવે તમારે તમારો જે ફેરબુકમાં હાસ્યો છે ફેરબુકમાં એમાં ઉપર આજે આપણે શું ભણવાનું છે તો કે 1-5 ના સ્પેલિંગ ભણવાના છે। તો ત્યાં તમારે સૂચના લખવાની છે 1-5 ના સ્પેલિંગ। ચલો લખો બધા જ, શું લખવાનું છે 1-5 ના સ્પેલિંગ। ચાલો, લખી લીધી બધાએ સૂચના। હવે તમારે બધાએ શું કરવાનું છે તો કે તમારી ફોર લાઇનની જે બુક છે, તમારું એક પેજ છે, એની અંદર તમને ફોર લાઇન દોરીને આપી છે। અહીંયા તમને શું આપેલો છે, દોરેલો હાસ્યો દોરીને આપ્યો છે। અને હવે તમારે શું દોરવાનું છે તો કે તમારે બે ઊભી લીટી દોરવાની છે। શું કરવાનું છે? બે ઊભી લીટી દોરવાની છે। ચાલો બધા જ મારી સાથે દોરો તો ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી જ આપણે શું કરવાનું છે, આકા પાડવાના છે। ચાલો, કેટલા ખાના આકા પાડવાના છે? બે આકા। બે આકા પાડીએ એટલે કેટલા ખાના બનશે? ત્રણ ખાના બનશે, બનશે ને? તો 1, 2 ને 3 થઈ ગયા તમારે ત્રણ ખાના। જો બધા મારી સાથે ગણો, 1, 2 ને 3 થઈ ગયા। સરસ, વેરી ગુડ। હવે તમારે શું કરવાનું છે તો કે પહેલું ખાનું છે ત્યાં તમારે શું લખવાનું છે તો કે સ્પેલિંગ। સ્પેલિંગ લખો બધા મારી સાથે, સ્પેલિંગ। ત્યાર પછી વચ્ચેનું જે ખાનું છે ત્યાં તમારે લખવાનું છે ઉચ્ચાર। શું લખવાનું છે? ઉચ્ચાર। બધાએ મારી સાથે લખવાનું છે સ્પેલિંગ, ઉચ્ચાર। અને ત્રીજા ખાનામાં આવશે અર્થ। શું આવશે? અર્થ। સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ। ચલો, લખાઈ ગયું બધાયને સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ। હવે તમે આ જે ઊભા ખાના છે એ કેટલી લીટીમાં પાડવાના છે, આડી લીટી કેટલી હોય તો એમાં ઊભા આકા પાડવાના છે તો કે 1, 2, 3, 4 અને 5। હજી એક નીચે હું આંખો પાડીશ, કેટલા? 1, 2, 3, 4, 5 એન્ડ 6। 1-5 ના સ્પેલિંગ લખવાના છે અને એકમાં આપણે શું લખવું, સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એવું લખવું ને। ચાલો બધા જ લખશો મારી સાથે, આકા પાડવાના છે, કેટલી લીટીમાં આકા પાડવાના છે? 3-6 લાઇનમાં આકા પાડવાના છે। એક લાઇનમાં શું લખવાનું છે, સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એવું લખવાનું છે ને। ચલો, થઈ ગયા બધાને આકા પડાઈ ગયા મારી સાથે। ફરીથી આપણે કાઉન્ટ કરીએ, કેટલી? 1, 2, 3, 4, 5 ને 6 ટોટલ ઊભી 6 લીટીમાં ઊભા આકા પાડવાના છે। પહેલી લાઇન છે જે ફોર લાઇન, એમાં આપણે વચ્ચે લખવાનું છે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ। લખાઈ ગયું, આટલું થઈ ગયું બધાને। હવે આપણે શું લખવાનું છે, 1-5 ના સ્પેલિંગ લખવાના છે। ચલો, હવે તમારે જે હાસ્યો આપ્યું છે ને વિદ્યાર્થી મિત્રો, એ હાસ્યામાં તમારે શું કરવાનું છે, 1 કરવાનું છે। શું કરવાનું છે? 1। ચાલો કરો 1 બધા જ મારી સાથે, 1-2 ના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખતા જશે અને બોલતા જશે, બરોબર છે? ચાલો,
वन लखाई गयो छे, हवे आपणे शुं करवानुं छे तो के कैपिटल ओ। हमेशा आपणे ज्यारे स्पेलिंग लखीए छीए त्यारे एनो प्रथम अक्षर केवो होवो जोईए, कैपिटल होवो जोईए। तो पहेलो अक्षर छे ओ, तो ओ छे ए केवो कैपिटल बनावानो छे। चलो लखो ओ। पछी वन नो स्पेलिंग शुं थाय, ओ एंड ई। ओ कैपिटल अने एन ई छे ए बीजी ए बी सी डी ना स्मॉल बनावाना छे। चलो ओ एन ई, ओ एन ई, एने शुं एनो उच्चार शुं थाय तो के वन। ओ एन ई, वन एटले एक, अने एक मात्रा एक। ओ एन ई, वन एटले एक। ओ एन ई, वन एटले एक। ओ एन ई, वन एटले एक। ओ एन ई, वन એટલે એક। સ્પેલિંગ લખતા જવાના છે, ઉચ્ચાર લખતા જવાના છે, અર્થ લખી અને સાથે સાથે જ આપણે પાકા કરતા જવાના છે વિદ્યાર્થીઓ। તો ફરીથી ઓ એન ઈ, વન એટલે એક। વન પછી શું આવશે? ટુ। ચાલો વન પછી શું આવશે? टू आवसे। टी डबल्यू ओ, पण हमेशा आपणे पहेलो अक्षर केवो करवानो छे? कैपिटल। टी डबल्यू ओ, टी डबल्यू ओ, टी डबल्यू ओ। ट छे એ ટપાલીનો કરીને નીચે એને દીર્ઘાવાળું કરવાનું છે। ટી ડબલ્યુ ઓ, ટુ એટલે બે, બકરીનો બ અને માથે એને એક માત્રા। શું બની ગયું વિદ્યાર્થી મિત્રો? ટી ડબલ્યુ ઓ, ટુ એટલે બે। અક્ષર ખૂબ જ સુંદર થવા જોઈએ, ફોર લાઇન મુજબ જ લખાવવું જોઈએ અને ઇરેઝરનો ઉપયોગ વધારે કરવાનો નથી। બધાના અક્ષર ખૂબ જ સુંદર થવા જોઈએ। ઓ એન ઈ, વન એટલે એક। ટી ડબલ્યુ ઓ, ટુ એટલે બે। અને પછી અહીંયા ટીચરે નીચે શું કર્યું છે? થ્રી કર્યો છે। તમે પણ કરો મારી સાથે થ્રી। બોલતું જવાનું છે ને લખતું જવાનું છે। હમણાં જ આપણને બધા સ્પેલિંગ ફરીથી યાદ થઈ જશે ને। ઘણા વિદ્યાર્થી મિત્રો તો આ સ્પેલિંગ હાયર કેજીમાં પણ ભણીને આવ્યા છે, પણ આપણે શું કરવાનું છે? અત્યારે એનું રિવિઝન કરવાનું છે આ વેકેશનની મોસમમાં। અત્યારે જે આપણે લોકડાઉનની સિઝન ગઈ એમાં ભૂલાઈ પણ ગયા હોય ને બધા વિદ્યાર્થીઓને, તો એને ફરીથી યાદ કરવાના છે। પણ તમે હજી નાના છો, તમને હવે લખવાની બધી બહુ અત્યારે આળસ આવતી હશે, એટલા માટે આપણે શું કરશું? થોડુંક થોડુંક લખીને બધું પાકું કરીએ તો મજા આવે ને। થ્રી, થ્રીના સ્પેલિંગમાં ટી આવે છે, તો પહેલો ટી છે એ કેપિટલ હોવો જોઈએ। ટી પછી એચ, બીજી એબીસીડીનો ટી એચ આર ડબલ ઈ। બધાને અક્ષરને બધું દેખાય છે ને વ્યવસ્થિત? અને તમારે પણ આટલા જ સુંદર અક્ષરે ધીમે ધીમે લખવાનું છે, બરાબર? પછી હું તમને જ્યારે તમારી બુક ચેક કરીશ તો તમને સ્માઈલી, વેરી ગુડ, આઈસ્ક્રીમ એવું દોરી આપીશ। જોઈએ છે ને બધાને? તો અક્ષર કેવા કરવાના? સુંદર। ચાલો બધા બોલો મારી સાથે ટી એચ આર ડબલ ઈ, ટી એચ આર ડબલ ઈ, ટી એચ આર ડબલ ઈ, ટી એચ આર ડબલ ઈ। એનો ઉચ્ચાર શું થશે? થ્રી। શું થશે? થ્રી। ટી એચ આર ડબલ ઈ, થ્રી એટલે ત્રણ, ત્ર
ત્રિશુલનો ત્ર અને હણ ફેણનો હણ, બરોબર ને વિદ્યાર્થી મિત્રો? તમે જોયો છે ત્રિશુલમાં ક્ષત્રિયમાં વચ્ચે ત્ર આવે છે, ત્રિશુલનો ત્ર આવે છે, તો ત્ર હણ બનવાનું લખવાનો છે. ટી એચ આર ડબલ ઈ થ્રી એટલે ત્રણ. ટી એચ આર ડબલ ઈ થ્રી એટલે ત્રણ. થ્રી પછી શું આવે? ફોર. કેટલા? ફોર. જો આવી રીતે એક આંગળી હોય તો આને શું કહેવાય? વન કહેવાય. આવી રીતે હું બે આંગળી કરું તો એને શું કહેવાય? ટુ કહેવાય. પછી ત્રણ આંગળી કરું તો એને શું કહેવાય? વન ટુ ને થ્રી. ચાર આંગળી કરું તો વન ટુ થ્રી ને ફોર. તો હવે આપણે ફોરનો સ્પેલિંગ લખવાનો છે. આવી જાઓ, ફોરના સ્પેલિંગમાં એફ આવે છે, આવે છે ને? તો એફ ઓ યુ આર, એફ ઓ યુ આર. ફોર, ફોર એટલે ચાર. એક બે ત્રણ ચાર, વન ટુ થ્રી ફોર. એફ ઓ યુ આર, ફોર એટલે ચાર. ચલો બધાએ મારી સાથે બોલવાનું છે, એફ ઓ યુ આર, ફોર એટલે ચાર. ફરીથી એફ ઓ યુ આર, ફોર એટલે ચાર. અને ફોર પછી શું આવે? ફાઈવ. વન ટુ થ્રી ફોર ને ફાઈવ, વન ટુ થ્રી ફોર ને ફાઈવ. ચલો ફાઈવનો સ્પેલિંગ લખીએ. એફ કેપિટલ, એફ આઈ વી ઈ, એફ આઈ વી ઈ, એફ આઈ વી ઈ, એફ આઈ વી ઈ. ફાઈવ, ફાઈવ, ફાઈવ એટલે પાંચ. ફાઈવ એટલે પાંચ. બધા વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું લખી લો. પછી આપણે આને ફરીથી પાકા કરશું, ફરીથી એના ઉદાહરણ સહિત જોશું. હું તમને સરસ મજાનું રીતે આ શીખડાવીશ. ચલો પહેલા બધા જ લખી લો. F I V E, ફાઈવ એટલે પાંચ. F I V E, ફાઈવ એટલે પાંચ. હવે બેટા આપણે છે ને વર્ક, આપણી ફેરબુક છે ને એની અંદર જેવા આપણે સ્પેલિંગ ઉચ્ચારને અર્થ લખશું, બરાબર છે, એમાં તમારે સમજી જવાનું છે કે મેડમ છે પહેલા ખાનામાં શું લખાવશે. તો કે પહેલાં હાંસિયાની અંદર મેડમ દરેક વખતે અંકો લખાવશે. વન ટુ ફાઈવ છે, વન ટુ ટેન છે, જે કોઈ પણ સ્પેલિંગ લખીએ. પછી આપણે ધારો કે એ ટુ એફના સ્પેલિંગ લખીએ, કે પછી આગળ આપણે કોઈ પણ સ્પેલિંગ લખીએ, બરાબર છે, ફળોના શાકભાજીના ધારો કે. તો એમાં બધાની અંદર હું તમને શું લખાવીશ? પહેલાં હાંસિયાની અંદર અંકો લખાવીશ. પછી હંમેશા જે પહેલું ખાનું હશે એમાં શું લખવાનું રહેશે? સ્પેલિંગ લખવાના રહેશે. પછીનું જે વચ્ચેનું બીજું ખાનું હોય છે એમાં આપણે શું લખશું? ઉચ્ચાર લખવાના રહેશે. અને છેલ્લું જે ખાનું છે એમાં આપણે હંમેશા અર્થ લખશું, બરાબર છે. અત્યારે મેં તમને લખાવ્યું છે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ, પણ આપણે પછી દરેક વખતે સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ, સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ એવું લખવાનું રહેશે નહીં. તો હા વિદ્યાર્થી મિત્રો, હવે તમારે બધા એને ખબર પડી ગઈ ને, શીખી ગયા ને બધા કે મેડમ કેવી રીતે લખાવશે. ચલો બધા વિદ્યાર્થીઓને લખાઈ ગયું હશે. હવે આપણે સરસ મજાનું શીખીએ. શું શીખવાનું છે? તો કે આપણી આસપાસ કઈ કઈ વસ્તુ છે કે જે એક જ છે? તમારી પાસે, તમારા બોડીની અંદર કઈ એવી વસ્તુ છે કે જે એક જ છે? યાદ કરો બધા, જુઓ તો, ચાલો તો, શું છે? આપણા જે પાર્ટ્સ ઓફ ધ બોડી છે, શરીરના અંગો છે, એની અંદર એક એવી વસ્તુ છે કે જે એક જ છે? હા, તમે બધા સાચા છો. જો આપણું આ નાક છે ને, આપણું આ મોઢું છે ને, શું છે?
તો કે આપણું મોઢું અને નાક છે, બરોબર છે, એ કેટલા છે? એક છે, વન છે. તો આવી જાઓ, હવે આપણે એનો સ્પેલિંગ પાકો કરીએ ફરીથી. ઓ એન ઈ, વન એટલે એક. ઓ એન ઈ, વન એટલે એક. ઓ એન ઈ, વન એટલે એક. બધાએ વારંવાર મારી સાથે જ બોલતું જવાનું છે. તમને અત્યારે જ બધા સ્પેલિંગ આવડી જશે અને પછી આપણે મમ્મીની, પપ્પાની, દાદાની પાસે જઈને 1-5 સ્પેલિંગ કડકડાટ બોલી જવાના અને કહેવાનું કે જુઓ મને આજે મારા ટીચરે શું શીખડાવ્યું, 1-5 સ્પેલિંગ શીખડાવ્યા. હવે તમારી પાસે મોઢું અને નાક તો એક જ છે, પણ આકાશમાં એવી કઈ વસ્તુ છે કે જે સવારે અને સાંજે આવે છે, પણ એ આખી દુનિયાની અંદર એક જ છે? તમે બધા જોતા હશો અત્યારે એનાથી આપણને ગરમી ખૂબ જ થાય છે, આપણને ગરમી આપે છે. સૂરજ દાદા છે ને, સૂરજ દાદા છે એ આકાશની અંદર એક જ છે. અને રાત્રે કોણ આવે છે? જ્યારે સૂરજ દાદા વયા જાય છે ત્યારે ચંદા મામા આવે છે. તો એ ચંદા મામા પણ કેટલા છે આખી દુનિયાની અંદર? એક જ છે. છે ને વિદ્યાર્થી મિત્રો? તો વનની અંદર આપણે કાઉન્ટ કરીએ તો સૂરજ એટલે કે સન, પછી ચંદ્ર એટલે કે મૂન, નોઝ એટલે નાક અને માઉથ એટલે મોઢું, આટલી વસ્તુ આપણી પાસે એક એક છે. ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા હશે કે આ વસ્તુ છે, આ વસ્તુ છે. હા, પણ અત્યારે હું બધાને સમજાવવા માટે આટલા જ ઉદાહરણ આપું છું. ચલો હવે આપણે આવીએ છીએ 2 ઉપર. તો આપણા બોડી પાર્ટ્સની અંદર ઘણી બધી એવી વસ્તુ છે કે બધી બે બે આપી છે આપણને. જો આપણને ભગવાને બે આંખો આપી છે, ભગવાને બે કાન આપ્યા છે, બે હાથ આપ્યા છે, બે ખંભા આપ્યા છે ને, બે પગ આપ્યા છે, તો આપણી બધાની પાસે આ વસ્તુ કેવી છે? બધાની પાસે બે બે છે, છે ને? તો ચાલો આપણે 2 સ્પેલિંગ શીખીએ હવે. TWO, 2 એટલે બે. બોલો બધા જ, TWO, 2 એટલે બે. TWO, 2 એટલે બે. TWO, 2 એટલે બે. TWO, 2 એટલે બે. તમને યાદ આવે છે બીજી કોઈ વસ્તુ આજુબાજુમાં બે જ દેખાતી હોય એવી? ચલો જોવો, યાદ કરો. બધાને મેં આ તો શીખડાવ્યું કે આપણા શરીરની અંગોમાં ભગવાને આપણને ઘણી વસ્તુ બે બે આપી છે, બે બેની જોડીમાં છે. આંખ છે, કાન છે, એના શું છે, આપણા બંને હાથ છે, બંને ખભા છે, બંને પગ છે, આપ્યા છે ને આપણને. ચાલો હવે આપણે આવીએ છીએ 3 સ્પેલિંગમાં. THRII, જો હંમેશા સ્પેલિંગ છે ને એને જોડી બનાવીને પાકો કરીએ ને તો તરત જ આવડી જાય, બરાબર છે? જો જો હું એમ કેમ જોડી બનાવું છું તો કે THR અને EE, આર ને એકલો જ બોલવાનો છે. THRII, THRII, 3 એટલે 3. જો આને છે ને આપણે ઈ એમ નહીં બોલવાનું, કેમ? તો કે THR ઈ એમ નહીં, બે છે તો એને આપણે EE કહેવાના. શું કહેવાના? EE. THRII, THRII, 3 એટલે 3. THRII, 3 એટલે 3. 3 વસ્તુ, બરાબર છે? તો તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે આપણે જ્યારે પપ્પાની ને મમ્મીની સાથે ગામમાં જઈએ છીએ, બજારમાં જઈએ છીએ કોઈ પણ વસ્તુ લેવા માટે, તો તમે રિક્ષા જોઈ હશે. રિક્ષા જોઈ છે ને, તો રિક્ષાના પૈડા કેટલા હોય છે? 3 જોઈએ ને. હવે તમે લેસન કરવા અત્યારે બેઠા છો, મારી સાથે ભણો છો, બરાબર છે? હું તમને ભણાવું છું. ઉપર જોવો, જરા ઉપર જોયું, શું દેખાય છે? છત દેખાય છે. છતમાં શું ફરે છે? પંખો ફરે છે ને વિદ્યાર્થી મિત્રો. તો આ પંખો છે એના પાંખિયા કેટલા છે? 3, 1, 2, 3, 3 પાંખિયાવાળો પંખો છે, છે ને? તો ચાલો ફરીથી એકવાર, THRII, 3 એટલે 3. રિક્ષાના પૈડા 3 છે, પંખાના પાંખિયા 3 છે, અને એવી ઘણી બધી વસ્તુ છે કે જેને 3 પાયા કે પગ કે પાંખિયા કે હોય, બરાબર છે? આવી જાવ હવે આપણે 4 ઉપર. 4, FOUR, 4 એટલે 4. બેની જોડી બનાવવાની છે.
F O U R 4 એટલે 4 F O U R 4 એટલે 4 ચાર વિદ્યાર્થી મિત્રો ચાર વસ્તુ જેને પાયાને હોય એવી વસ્તુ કોઈ તો આપણે જોઈએ તો રેકડી હોય છે શાકભાજીને ફ્રૂટને વેચવા માટે આપણે આવે છે ખબર છે ને જે વ્યક્તિઓ એની પાસે રેકડી હોય છે તો એ રેકડી છે એના પગ કેટલા છે ચાર છે પછી ફોર વ્હીલ છે બરાબર છે ગાડી છે તમારી પાસે તો એ ગાડીના પૈડા કેટલા છે ચાર છે બસના પૈડા ચાર છે ને ત્યાર પછી તમે જુઓ કે તમારા ઘરની અંદર ટેબલ અને ખુરશી હશે છે તો એ ટેબલ અને ખુરશીના પૈડા પણ કેટલા છે ચાર એફ ઓ યુ આર એફ ઓ યુ આર ફોર એટલે ચાર ફોર એટલે ચાર ચલો થઈ ગયું બધાને પાકું હવે આપણે આવીએ છીએ ફાઈવ ઉપર અત્યારે તમને બધાને ખબર છે કે નવી સિરિયલ નથી આવતી નવા પિક્ચર નથી આવતા નવા કાર્ટૂન્સ નથી આવતા તો શું આવે છે અત્યારે ટીવી સિરિયલ્સમાં રામાયણ મહાભારત આવું બધું આવે છે ને અને દાદા દાદી અને મમ્મી પપ્પાની સાથે તમે પણ રામાયણ અને મહાભારતને બધું જોયું હશે જોયું ને વિદ્યાર્થી મિત્રો તો હા તમને હું યાદ કરાવું કે મહાભારતની અંદર જે પાંડવો છે બરાબર છે એ પાંડવો કેટલા છે ફાઈવ વન ટુ થ્રી ફોર ને ફાઈવ પાંચ પાંડવો છે ને તો આવી જાઓ એફ આઈ વી ઈ F I V E F I V E 5 એટલે 5 5 એટલે 5 ફરીથી F I V E F I V E 5 એટલે 5 5 એટલે 5 ચલો બધાને થઈ ગયા પાકા ફરીથી આપણે 1 2 5 ના સળંગ એક સાથે બોલીએ બરોબર છે O N E 1 એટલે 1 બોલો બધા મારી સાથે જ T W O 2 એટલે 2 T H R E T H R E 3 એટલે 3 3 એટલે 3 F O U R F O U R 4 એટલે 4 4 એટલે 4 F I V E F I V E 5 એટલે 5 5 એટલે 5 હવે વિદ્યાર્થી મિત્રો મારે તમને એક વસ્તુ કહેવાની છે તમે બધાય નાના છો ભૂલકા છો મને ખબર છે આજે આપણે કેટલા સ્પેલિંગ શીખ્યા 5 મેં તમને પાકા કેટલા કરાવ્યા 5 5 સ્પેલિંગ તો આજના દિવસમાં તમારે પાકા કરી જ નાખવાના છે જ્યારે તમે સ્કૂલે આવશો ને ત્યારે હું તમને બધાને આ સ્ટેજ ઉપર બોલાવીશ અને કહીશ કે ચાલો બેટા બધાએ 1 to 5ના સ્પેલિંગ બોલો પછી 5 to 10ના સ્પેલિંગ જ્યારે આવશે ત્યારે પણ બધાને હું એક એકને સ્પેલિંગ બોલવા માટે ઊભા કરીશ અને જો તમને બધાને આવડી જશે તો બધા તમારા માટે શું કરશે ક્લેપ કરશે તાળી વગાડશે વગાડશે ને તો હા વિદ્યાર્થી મિત્રો તમને એમ લાગે કે અહીંયા 1 છે 2 છે 3 છે એમાંથી મને કોઈ સ્પેલિંગ છે એ અઘરો લાગે છે જે મને બોલતા ને લખતા નથી ફાવતો તો એને તમારે સી ડબલ્યુમાં લખી અને વારંવાર લખી અને પાકા કરવાના છે હા આજે તમારે આ 1 to 5ના સ્પેલિંગ પાકા કરી જ લેવાના છે તો હવે આપણે અંતમાં બધા ટીચર્સ તમને શું આપે પીરિયડને અંતે હોમવર્ક થોડુંક હોમવર્ક તો કરવું પડે ને બધા વિદ્યાર્થી મિત્રો ચલો તો બધા મારી સાથે એચ ડબલ્યુની નોંધ કરશે આજનું એચ ડબલ્યુ છે કે તમારે 1 to 5ના સ્પેલિંગ બરાબર છે આપણે જેવી રીતે આ લખ્યા ને ઓ એની 1 એટલે 1 એવી રીતે 1 to 5ના જેમ લખ્યા છે એ જ સ્પેલિંગ 1 to 5ના સ્પેલિંગ 2 વાર લખી પાકા કરવા કેટલી વાર લખવાના છે વિદ્યાર્થી મિત્રો 2 વાર અને જો તમારે પાકા થઈ ગયા હોય તો મમ્મીને કહેવાનું કે મને સૂચના લખી દે ને આકા પાડી દે હું ફટાફટ મોઢે બધા જ સ્પેલિંગ લખી નાખીશ લખી નાખશો ને બધા જ ચલો તો હવે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર મળશું ત્યાં સુધી બધાને આવજો.